जेसर व सात वीघा सीम विस्तार में नमी गये वीज वायरों ने कारण अकस्मात भय। स्थानिको वारंवार रजूआत छता पगला न लेवाता स्थानिको में रोष। पेटलाद तालुका जेसरवा गा सात वीघा सीम विस्तार में 11,000 वोल्ट की लाइन वायरों नमी जता रहीसों में अकस्मात जोखम रहेलू है। आ विस्तार में सूका घास भरेला ट्रेक्टरों तथा ऊंट लादी अवर जवर करे। नमी गये वायरो अकस्मात सर्जे ते पहला तंत्र द्वारा योग्य रिपेरिंग थाय तेवुं स्थानिक रहीसों की मांग है। आ अंगे स्थानिक अग्रणी साथ खास बातचीत आपणे सांभळीए। મારું નામ મંગળભાઈ જયસંગભાઈ પરમાર છે અને હું જેસરવા ગામ પંચાયતનો સભ્ય પણ છું। આ ઇલેક્ટ્રિક લાઇન છે 11,000 વોલ્ટની છે। ઘણી વખત અમારે સૂકા ઘાસનો જ્યારે ભોરે નાઈએ ત્યારે આ નડે છે। બે ત્રણ વખત તો અમે લેખિતમાં અરજીઓ આપી પણ છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નહીં। એક વખત તો આ લાઇન તૂટી હોત પણ કંઈ નથી। જ્યારે હોય ત્યારે અમે મોટું મોટું સાધન લાવીએ છીએ તારે લાઇન અડી જ જાય છે। તોય હતે અમે જ્યારે જ્યારે અડે છે ત્યારે જી બોર્ડમાં ફોને કરીએ છીએ પણ છતાં કોઈ પણ જાતનો પગલો ભરવા માંગતો નથી। આ બાબતે હું જે તે લાગતે વરગતા જે છે તેમને પણ નમ્ર વિનંતી કરું છું કે મોટી જાનહાનિ થાય તે મોર કાયદેસરનો પગલો ભરી અને લાઇન ઊંચી થાય એવું કરવામાં આવે તો એમને ફેરફોડી કરશો। પેટલા સિવિલ હોસ્પિટલમાં શહેર ભાજપ યુવા મોરચા દ્વારા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું। કોરોના વાયરસની મહામારીમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પાર્લે બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમયે શહેર ભાજપ યુવા મોરચાના યુવાનો હાજર રહ્યા હતા। સહપુર ગામે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વેક્સિનેશનની કામગીરી કરાઈ, લોકોમાં જાગૃતતા જોવા મળી। હાલ કોરોના વાયરસનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં વધતું જાય છે ત્યારે વેક્સિનેશન માટે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે। પેટલા તાલુકાના શાહપુર ગામે આજે સવારથી જ આરોગ્ય કર્મચારીઓ દ્વારા વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી। પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો। હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે પેટલાદના કોંગ્રેસના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ અવારનવાર સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લેતા રહ્યા છે। હાલ તેઓ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ આરોગ્ય તંત્રની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। આવો તેમની સાથેની ખાસ વાતચીત આપણે સાંભળીએ। મારા પેટલાદ મત વિસ્તારના 7 ગ્રામ્ય વિસ્તારના દવાખાના આવે એમાં 3 દવાખાનાની મેં મુલાકાત લીધી। ત્યાં જે મેઇન ડૉક્ટરો જે હોવા જોઈએ એ હાજર નહોતા, એમની હાથ નીચેના માણસો બધું કામ કરતા હતા। ત્યાં વાહનોની વ્યવસ્થા નથી, 45 વર્ષના ઉપરના જે બીજો ડોઝ આપવા માટેના જે ઇન્સ્યુરન્સ હોવા જોઈએ એ પણ પૂરતા નહોતા, ઘણા લોકો પાછા જતા હતા અને 18 થી 45 વર્ષના જે 1 તારીખથી આપવાની સરકારે જે જાહેરાત કરી હતી એમાં પણ કોઈ જાતનું આગળ કામ થયું નથી। એને કારણે લોકો વારંવાર આવે છે અને વારંવાર ધક્કા ખાઈને પાછા જાય છે। સિસ્ટમ બરાબર જે રીતે થવી જોઈએ તે થતી નથી, દવાઓ પૂરતી નથી, સ્ટાફ નર્સ નથી અને કોવિન સિવાયનું બીજું કામ જે અન્ય રોગો છે જે ડિલિવરીના છે કે રોગચાળાના છે એના માટેની પણ સિસ્ટમ અત્યારે ચાલતી નથી। જે રીતે સરકારે જાહેરાત કરે છે અને પેપરમાં
ભરવા જઈ રહ્યું છે, જેની અંદર 25-30 બેડની અમે અત્યારે વ્યવસ્થા કરી ચૂક્યા છીએ, જેની અંદર હાલના કોવિડના સમયની અંદર પેશન્ટને જે તકલીફ પડી રહી છે તે તકલીફના નિરાકરણ માટે અમે આ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. આ હોસ્પિટલ આમ જનતાના દાનથી અને તેમના સહકારથી અને તેમના સહયોગથી બનાવવામાં આવ્યું છે. ખાદિમનો મુખ્ય ઉદ્દેશ ખિદમત કરવાનો છે, જેને ગુજરાતીમાં સેવા કહેવામાં આવે છે. આ માત્ર ને માત્ર સેવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું છે, એમાં કોઈ પ્રોફેશનલિઝમ રાખેલું નથી. અને ગરીબથી ગરીબ માણસ દવા વિના કે સારવાર વિના હેરાન ના થાય એ વસ્તુ પહેલાં ધ્યાનમાં રાખીને આ હોસ્પિટલનું અમે નિર્માણ કર્યું. શું આપ પણ શોધી રહ્યા છો આપના કમ્પ્યુટર માટે એસેસરીઝ? તો લો આઈટી હબની મુલાકાત. કમ્પ્યુટરને લગતી તમામ સમસ્યાઓનું એકમાત્ર સમાધાન એટલે આઈટી હબ. તમામ એસેસરીઝ તેમજ રિપેરિંગ ઉપલબ્ધ છે ફક્ત ને ફક્ત આઈટી હબ પર. અમારી મુલાકાત કરો અને મેળવો એક્સાઇટિંગ ઓફર્સ. સરદાર પટેલ સુપર માર્કેટ, પેટલાદ.